નમસ્કાર દર્શક મિત્રો, અમારા સ્પેશિયલ એપિસોડ ભક્તિ યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પારેખ અને હું છું તેજસ પુરોહિત. તો દર્શક મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છીએ ભાવનગર હાઈવે પર આવેલા હલેન્ડા ગામ પાસેના ભૂતનાથ મહાદેવના મંદિર. એક એવું સ્થળ કે જ્યાં દેવોના દેવ મહાદેવ સાક્ષાત બિરાજે છે. આવો દર્શક મિત્રો, એમના દર્શન કરીએ. દર્શક મિત્રો, કહેવાય છે કે ભૂતનાથ મહાદેવ, મહાદેવની આગળ ભૂત લાગેલું છે. પરંતુ અહીં દર્શન કરવા આવવાથી, મહાદેવના ચરણોમાં સ્પર્શ કરવાથી આપની આધિ વ્યાધિ અને ઉપાધિનો થાય છે નાશ અને મન બિલકુલ પ્રસન્ન થાય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મૃક્ષીય મામૃતા. દર્શક મિત્રો, એક એવું સ્થાન, એવી જગ્યા કે જ્યાં કણે કણમાં સાક્ષાત મહાદેવનો વાસ છે. શહેરોના ઘોંઘાટમય વાતાવરણથી દૂર પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે એક વખત આ આહલાદક અનુભૂતિ આપને ચોક્કસ સ્વર્ગ સમાન અનુભૂતિ કરાવશે. દર્શક મિત્રો, યોગી નારાયણનાથજી બાપુની અહીંયા બેઠક આવેલી છે. દર્શક મિત્રો, આ એક એવું મંદિર, એવું સ્થાન કે જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. કહેવાય છે કે મૃત્યુમાંથી મોક્ષ અપાવતું એવું એક જ મંદિર જે છે ભૂતનાથ મહાદેવ. દર્શક મિત્રો, આપણે જાણીએ આ ભૂતનાથ મહાદેવની વિશેષતા અહીં આવેલા એક દર્શનાર્થી પાસેથી. આપનું નામ? સંજયભાઈ ત્રિવેદી. આજે તમે અહીં ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા છો, તો અહીંના મંદિરની શું વિશેષતા છે? આમ તો જો કે હું અહીંયા પહેલી વાર જ આવું છું. લોકોના કહેવા પ્રમાણે આ મંદિરે દર્શન કરવા આવી મને તો એમ લાગ્યું કે એકદમ રમણીય સ્થળ છે, કે જેને આધીન અને અહીંયા માણસો આવે તો એને શાંતિની અનુભૂતિ થાય છે. આમ તો અવારનવાર આવવાની ઈચ્છા થાય છે, કેમ કે વાતાવરણ જ એવું છે અહીંયા કે જે માણસોને એકદમ આકર્ષે, માટે અહીંયા મને આવીને આનંદ થયો છે ઘણો બધો.
મહાદેવનું સૌથી પ્રિય ફળ એટલે કે બિલી, અને મહાદેવને જો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે તો તમામ લોકોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું આ મંદિર એટલે ભૂતનાથ મહાદેવ. બાપુ, આપનું નામ જણાવશો? મારું નામ છે નવાનાથજી. હા, નવાનાથજી ગુરુ નારાયણનાથજી, અલંડા ભૂતનાથ મહાદેવ. બાપુ, આ જે ભૂતનાથ મહાદેવની જગ્યા છે એમના મહત્વ વિશે જણાવો. ભૂતનાથ તો એક આમ જંગલ અને પહાડી એરિયો છે, નદીઓ છે, પુરાતની ગુફા છે. ત્યાં અમારા મહારાજજી નારાયણનાથ બાપુ આવ્યો ને, એણે ત્યાં તપસ્યા કરેલી સાધના કરી, સમજો, 50 વર્ષ પહેલાં એ સાધના કરેલી ત્યાં તપસ્યા મહાદેવની, અને એને ભગવતીની પ્રેરણાથી, અંબાજીની પ્રેરણાથી ત્યાં મહાદેવની સ્થાપના કરેલી છે ભૂતનાથ મહાદેવ. અને એણે ત્યાં 50 વર્ષ સાધના તપસ્યા કરેલી. ત્યાર પછી આ ભોલેનાથનું અહીંયા ઓમકારેશ્વર મહાદેવની શિવાલયની સ્થાપના કરી, પંચપત્રી બિલ્લીની છે. અને એ આમ તો 40 વર્ષ ત્યાં યાત્રા કરી ગયા, શાંત થઈ ગયા, પણ એનું મુખ્ય તપસ્થલી ભૂતનાથ મહાદેવ છે. એની પહેલાં એક ગુફા છે ત્યાં, એક ગેબીનાથની ગુફા તરીકે ઓળખાય છે, સામે કિનારે નદીને સામે કિનારે બાજુમાં છે. ત્યાં ઘણા મહાત્માઓ 100-150 વર્ષ પહેલાં પણ સાધનાઓ કરી ગયેલા, ગુપ્ત યોગીઓ, એના પણ ઉલ્લેખો છે કે ભૂતનાથની સામે ગુફા છે ત્યાં પહેલાં મહાત્માઓ રહેતા. પછી રસ્તામાં તમને પવન શક્તિ આવી છે ભૂતનાથની બાજુમાં, જ્યાં ઓલા માલધારીના નેહડા છે, થોડા ઝાડ પાન, ત્યાં એક મહાત્મા સીતારામ બાપુ પણ રહી ચૂકેલા, એ 100 વર્ષ ઉપર જીવેલા. પછી અલંડામાં સમ્રથ હરિહરામ બાપુ થઈ ગયા, જો ગુરુજીના નામની માળા બોલાય, એમની પણ તપથલી છે રુદ્રેશ્વર મહાદેવ. એટલે આમ તો આ ભૂમિને તપથળીનો એરિયો છે. હરિહર બાપુનું નામ સાંભળ્યું છે જે નારાયણના ગુરુ, ગુરુજીના નામની માળા હરિહરાનંદ કહે, સત્ય સુકાય નહીં, દુનિયાભરમાં ફેમસ છે માળા, એ તપથલી અલંડા છે. સીતારામ બાપુ થઈ ગયા 100 વર્ષ ઉપર, એમની તપથલી પણ પવન શક્તિ છે. પછી અમારા મહાત્મા 50 વર્ષ પહેલાં થઈ ગયા નારાયણનાથ બાપુ, એણે પણ ત્યાં તપસ્યાની સાધના કરેલી. એટલે આમ તો એ ધરતી જ ઉર્જાવાળી છે, ત્યાં આજ પણ યોગીઓ કરે છે. તમે 1-2 મહિના સાધના કરો, તમને જોવા મળે અલખના અવાજ આવતા હોય, કોઈ ગેબી માણસો. પછી ખાસ વાત તો ભૂતનાથની પાછળના ભાગમાં સિમોય માતાની જન્મભૂમિ છે. સરદારમાં જે ઝીણી માગ્યો ને, ઓલો બાદશાહને સિંહણ બનીને ખાઈ ગયો, એમનું નેહડું ત્યાં ભૂતનાથની બાજુ સિંહોય માતાનું સરદાર પરિપ્રૂપ આવે છે મંદિર. ચારણના માતા દે થઈ ગયા સિંહોય માતા, પેટ્રોલ પંપ સરદાર, એની અહીંયા નેહડું છે રામધડી. આજ પણ ત્યાં કદી પાણી ના ખૂટે છે. સાધુઓને તો એક વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ, ગૌ સુરક્ષા. ગાય છે એનાથી સૃષ્ટિનું સંચાલન છે. ગાયનું હોય તો યજ્ઞ ઠપ થઈ જાય, દેવતાઓની પૂજા અર્ચના પણ બંધ થઈ જાય, દિનચર્યા જ મહાત્માઓની બ્રાહ્મણોની દિનચર્યાએ પણ ફરિયાદ છે. દેવતાઓની પ્રતિષ્ઠા કેમ કરશું, એ ઉપરાંત યજ્ઞ કેમ કરશું, મહાત્માઓ ધૂપ દીપ સંધ્યા કેમ કરશે? કે ઘણા કહે છે શેષનાગ ઉપર પૃથ્વી છે, પણ એવું નથી, ગાયના સિંહ ઉપર પૃથ્વી છે. ગાયનું હોય તો તમામ દિનચર્યા આધ્યાત્મિક વિષય ઉપર શું કરવાનું, એ પ્રતિષ્ઠા ભગવાનની કેમ કરવી, ભગવાનની સેવા પૂજા કેમ કરવી, હે, ગાયના દ્રવ્ય વગર શું કરવાનું? એટલે મહાત્માઓને બ્રાહ્મણોનો તો ગાય વગરનું તો મહાત્માઓને એક વિષય છે કે મહાત્માઓ આ એક, જેમ ઘણા કહે છે ને કે ગંગા પ્રદૂષણને ફલાણો, એમ મહાત્માઓને આ એક પાઠ આપી દેવો છે કે જિલ્લા વાઇઝ મઠાધીશો છે, જિલ્લા વાઇઝ ગૌશાળાઓ બનાવે, એમાં 2-5 હજાર માણસને રોજીરોટી પણ મળે, 1000 ગાયું પણ બસી જાય, ગરીબ માણસને રોજી મળી જાય. એટલે મોટા મોટા આચાર્યોની જવાબદારી છે, મોટા મોટા જવાબદાર મહાત્માઓનું છે કે જિલ્લા વાઇઝ ગૌશાળાઓ બનાવે તો ફરિયાદ ના આવે પબ્લિકની, સરકારની, કે સરકાર પ્રતિબંધ મૂકે કે પબ્લિક એને કંઈ ધ્યાન આપે. મહાત્માઓ જ ધ્યાન આપે પછી શું, એની પાછળ લાખો દાતારો છે, લાખો દાતારો છે દેશ વિદેશમાં. ગાયું તો એક મહાત્માનો વિષય છે.
અને એને જરૂરિયાતવાળી વસ્તુ છે, શું કરશે ગાય વગર યજ્ઞ, યજ્ઞ વગર વરસાદ નહીં થાય, વરસાદ વગર આ સૃષ્ટિનું સંચાલન નહીં થાય, યજ્ઞ વગર વરસાદ ન થાય અને વરસાદ વગર આ સૃષ્ટિનું સંચાલન કેમ કરવું, મહાત્માઓનો પહેલો વિચાર, મોટા આચાર્યોને ધ્યાન દેવું જોઈએ. મહાદેવ. તો આવા જ રમણીય અને રસપ્રદ સ્થળોની માહિતી માટે જોડાઈ રહો અને જોતા રહો અમારો સ્પેશિયલ એપિસોડ ભક્તિ સફર. અને અમારી યુટ્યુબ ચેનલ લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટને સબસ્ક્રાઈબ કરો અને સાથોસાથ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી શકો છો. અવાજ તમારો, કલમ મારી. નમસ્કાર.